ચાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ યસ મિત્રો આઈ ગયું છે ટાઈમ ટેબલ સ્ટાન્ડર્ડ ટેન રિપીટર અને ધોરણ બારના દરેક પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અને રિપીટર માટેનું ટેબલ આવી ગયું છે સરકાર દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે થોડા દિવસ પહેલાં સરકારે જાહેરાત કરી હતી કે પ્રથમ જુલાઈએ પરીક્ષા લેવામાં આવશે મિત્રો આપણી પાસે અખબાર યાદી છે અને સાથે સાથે ટાઈમ ટેબલ પણ છે આ ટાઈમ ટેબલ તમારે જો ડાઉનલોડ કરવું હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમ અખબાર યાદીમાં કીધું છે કે ધોરણ દસની બોર્ડની પરીક્ષા અને બારની પરીક્ષા એક સાત બે હજાર એકવીસથી સોળ સાત બે હજાર એકવીસ સુધી લેવામાં આવવાની છે હવે એના પછી આપણે ટાઈમટેબલની ચર્ચા કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપીશું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ નિયમિત અને રિપીટર ઉમેદવારો માટેનો કાર્યક્રમ તો સૌથી પહેલી તારીખ એક સાત બે હજાર એકવીસના રોજ આવશે ભૌતિક વિજ્ઞાનનું પેપર અને સમય હશે અઢીથી છ ત્યારબાદ ત્રીજી તારીખે રાસાયણિક વિજ્ઞાન પાંચમી તારીખે જીવ વિજ્ઞાન છઠ્ઠી તારીખે ગણિત અને આઠમી તારીખે અંગ્રેજી વિષયનું પેપર રહેશે ત્યારબાદ દસમી તારીખે પ્રથમ ભાષા ગુજરાતી હિન્દી મરાઠી ઉર્દુ સિંધી તમિલ અને દ્વિતીય ભાષા જેને હશે એને દ્વિતીય ભાષાનું હશે આ છે વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર રિપીટર અને નિયમિત ઉમેદવારોનો ત્યારબાદ આપણે જોઈએ તો મિત્રો ત્યારબાદ મિત્રો આપણે ધોરણ દસના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ જોઈશું તો મિત્રો એક સાત બે હજાર એકવીસના રોજ ગુજરાતીનું પેપર જે પણ કોઈને પ્રથમ ભાષા છે એ પ્રમાણે અંગ્રેજી પ્રથમ ભાષાવાળાને અંગ્રેજીનું પેપર હશે ત્યારબાદ બીજી તારીખે ગુજરાતી દ્વિતીય ભાષા ત્રીજી તારીખે વિજ્ઞાન પાંચમી તારીખે ગણિત છઠ્ઠી તારીખે સામાજિક વિજ્ઞાન સાતમી તારીખે અંગ્રેજી અને આઠમી તારીખે હિન્દી સંસ્કૃત કે જે પણ કોઈ અન્ય ભાષા હશે એનો એ રીતે ધોરણ એક ધોરણ દસનું પહેલી તારીખથી શરૂ થઈને આઠ તારીખે કાર્યક્રમ છે પરીક્ષા છે પૂર્ણ થઈ જાય છે મિત્રો અહીંયા નીચે સૂચનાઓ પણ આપી છે પરીક્ષાર્થીઓ માટેની કે ધોરણ દસમાં એસએસસી ઈના તમામ પ્રશ્નપત્રો એંસી ગુણના રહેશે બરાબર સમય જે પણ કોઈ આપેલો છે એ સર્વે માહિતી તમે ધ્યાનથી વાંચી શકો છો બરાબર એના પછી આપણે ધોરણ બાર કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહનું આપણે જોઈએ બરાબર સામાન્ય પ્રવાહ માટે અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ધોરણ બારનું સામાન્ય પ્રવાહ બંને આર્ટ્સ કોમર્સ માટે પહેલી તારીખે સહકાર પંચાયત છે અને નાવાના મૂળ થત્વ રહેશે બીજી તારીખે ઇતિહાસ આંકડા શસ્ત્ર ત્યારબાદ ત્રીજી તારીખે કૃષિ વિજ્ઞાન ગૃહ વિદ્યા પશુપાલન તત્વ અને ત્યારબાદ તત્વજ્ઞાન હશે સમય એ સમય બંનેનો અલગ છે પહેલા પેપરનો ટાઈમ છે દસથી સવા એક અને બીજા પેપરનો ટાઈમ છે અઢીથી પોણા છ ત્યારબાદ પાંચમી તારીખે સામાજિક વિજ્ઞાન અને કોમર્સવાળાને છે વાણિજ્ય વ્યવસ્થા ત્યારબાદ છઠ્ઠી તારીખે આર્ટ્સમાં કોઈ પણ પેપર નથી પરંતુ અર્થશાસ્ત્રનું પેપર છે બપોરે ત્યારબાદ સાતમી તારીખે ગુજરાતીનું પેપર છે ત્યારબાદ આઠમી તારીખે મનોવિજ્ઞાન નવમી તારીખે સેક્રેટરી પ્રેક્ટિસ વાણિજ્યપત્ર વ્યવહાર અને ભૂગોળ દસમી તારીખે હિન્દી તેરમી તારીખે રાજ્ય રાજ્ય રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર ચૌદમી તારીખે સંગીત સૈદ્ધાંતિક અને ગુજરાતી અંગ્રેજી ત્યારબાદ પંદરમી તારીખે ચિત્ર અથવા તો કોમ્પ્યુટર સોળમી તારીખે સંસ્કૃત અને અન્ય ભાષા રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા આપણને વ્યવસાયલક્ષી પ્રવાહનો પણ કાર્યક્રમ આપવામાં આવ્યો છે બરાબર ઘણો મોટો કાર્યક્રમ હોવાથી આપ જોઈ શકો છો કે પાંચ સાત તારીખથી શરૂ થઈને સોળ ચૌદ તારીખ સુધીનો કાર્યક્રમ છે એ પણ અહીં આપેલો છે વ્યવસાયલક્ષી પ્રવાહના કાર્યક્રમ છે બરાબર ત્યારબાદ આપણે નીચે જોઈએ તો મિત્રો બે હજાર એકવીસનો એસએસસી સંસ્કૃત પ્રથમાનો પરીક્ષાનો પણ કાર્યક્રમ આપ્યો છે એ પણ તમે જોઈ શકો છો પહેલી તારીખથી લઈને આઠ તારીખ સુધીનો છે તમે લખી શકો છો અથવા તો તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો લિંકમાં દ્વારા ત્યારબાદ ધોરણ બારની પરીક્ષાનો પણ કાર્યક્રમ આપ્યો છે સંસ્કૃત માધ્યમમાં અહીંયા જોઈ શકો છો તમે સર્વે માહિતી અને સૂચનો મિત્રો આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે અને ટાઈમટેબલ આવી ગયું છે એટલે એ પ્રમાણે તૈયારી પણ કરી દેજો આઈ હોપ કે તમે સારી રીતે પરીક્ષા આપશો અને સારા માર્ક્સથી પાસ થઈ જશો વિશુ બેસ્ટ ઓફ લક બેસ્ટ વિશિસ છે અમારી ચેનલ તરફથી તમને જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ